કરી તો આવતીકાલે સોમનાથમાં રાજ્ય સરકારની ચિંતન શિબિર યોજાશે પ્રધાનો અને સરકારી બાબુ ફ્લાઇટ થી સોમનાથ જશે તેવી વિગતો છે અધિકારીઓ માટે ટ્રેન બદલી ફ્લાઇટની વ્યવસ્થા કરાઈ છે અમદાવાદથી કેશોદ હાઈવે માર્ગે પ્રધાનો અને અધિકારીઓ જશે નાનું પ્લેન હોવાથી બે વખત ફેરા મારશે ફ્લાઇટ તેવી વિગતો મળી રહી છે ત્યારે સોમનાથમાં રાજ્ય સરકારની ચિંતન શિબિર છે આજે કેબિનેટની બેઠક મળવાની છે અને કેબિનેટની બેઠકમાં પણ રાજ્ય સરકાર દ્વારા જે ચિંતન શિબિર યોજવામાં આવવાની છે તેને લઈને ચર્ચા કરવામાં આવશે પરંતુ હાલ જે વિગતો મળી રહી છે કે પ્રધાનો અને સરકારી બાબુઓ ફ્લાઇટથી સોમનાથ જવા રવાના થવાના છે અધિકારીઓ માટે ટ્રેનને બદલે ફ્લાઇટની વ્યવસ્થા કરાઈ છે અમદાવાદથી કેશોદ હવાઈ માર્ગે પ્રધાનો અને અધિકારી જવાના છે નાનું પ્લેન હોવાથી બે વખત ફેરા મારશે ફ્લાઇટ ત્યારે આ વિગતો મળી રહી છે રાજ્ય સરકારની ચિંતન શિબિર કે જેમાં અનેક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે પ્રધાનો અને સરકારી બાબુઓ ફ્લાઇટથી સોમનાથ જશે તો સોમનાથમાં રાજ્ય સરકારની ચિંતન ચિંતન શિબિર શિબિર કેવી રીતે ખાસ બનશે અમારા પોલિટિકલ એડિટર કિંજલ મિશ્રા વધુ વિગતો આપવા માટે જોડાયા છે કિંજલ આપની પાસેથી જાણવું છે આવતીકાલે સોમનાથમાં રાજ્ય સરકારની ચિંતન શિબિર મળી રહી છે પ્રધાનો અને સરકારી બાબુઓ માટે ખાસ વ્યવસ્થા કરાઈ છે શું વિગત જે બિલકુલ દેખો આવતીકાલથી ત્રિદિવસ ચિંતન શિબિર છે તે સોમનાથ ખાતે યોજાવા જઈ રહી છે બાર વાગ્યેથી ચિંતન શિબિર છે તેની શરૂઆત થવાની છે પહેલાં એવું નક્કી કરવામાં આવ્યું હતું કે ચિંતન શિબિરમાં સરકારના મંત્રીઓ તથા જે અધિકારીઓ છે તે ટ્રેનની મુસાફરી કરશે એટલે કે જે ટ્રેન છે ત્યાં તેમાં રાત્રે મુસાફરી કરી અને વહેલી સવારે સોમનાથ પહોંચશે જો કે આ જે કાર્યક્રમ છે તેમાં ફેરફાર કરવામાં આવ્યો છે હવે સરકારી બાબુઓ એ ટ્રેનની મુસાફરી નહીં કરે અને ખાસ કરીને જો મંત્રીઓની વાત કરવામાં આવે તો તેમની માટે પણ જે ફ્લાઇટની વ્યવસ્થા છે તે કરવામાં આવી છે આવતીકાલે સવારે અમદાવાદ એરપોર્ટથી કેશોદ માટે ખાસ જે ફ્લાઇટ છે તે જશે ખાસ કરીને બે વખતમાં તમામ જે અધિકારીઓ છે સાથે જે મંત્રીઓ છે તેમને કેશોદ લઈ જવામાં આવશે અને કેશોદથી જે કહી શકાય કે કાર મારફતે તે તમામ લોકો સોમનાથ જશે માનવામાં એવું આવી રહ્યું છે કે જે આઠ કલાકની મુસાફરી હતી આઠ કલાકની મુસાફરી અને જે તેમાં જે સમય લાગી શકે કે તે પ્રકાર શક્યતા હતી તેને લઈને અંતિમ ઘડીએ આ નિર્ણય છે તે કરવામાં આવ્યો છે તેની સાથે જો ચિંતન શિબિરના મુદ્દાઓની વાત કરવામાં આવે તો ચિંતન શિબિરની અંદર રાજ્યની અંદર ટુરિઝમ વિભાગ હોય તો તેને કેવી રીતે મજબૂત કરવું ટુરિઝમ વિભાગની સાથે વાત કરવામાં આવે તો રોજગારી છે રોજગારી કેવી રીતે વધે આવક કેવી રીતે વધે આ જે ચારેક મુદ્દાઓ છે તેની ઉપર આવતીકાલથી ત્રિદિવસીય શિબિર છે તે યોજાશે પરંતુ સરકારી બાબુઓની વાત કરવામાં આવે આવે તો ટ્રેનની મુસાફરી ટાળી અને સીધા ફ્લાઇટની મુસાફરી ચિંતન શિબિર માટે કરશે બિલકુલ આભાર અધિકારીઓ માટે ટ્રેન ની બદલી ફ્લાઇટ ની વ્યવસ્થા કરવામાં આવી છે પ્રધાનો અને સરકારી બાબા ફ્લાઇટ થી સોમનાથ જશે